નમસ્કાર મિત્રો મિત્રો મુખ્ય સેવિકાની જે એક્ઝામ છે એ ખૂબ જ નજીક છે, તો મુખ્ય સેવિકાના જે કાર્યોમાં ઉપયોગી ટેસ્ટ હોય છે ખૂબ જ અગત્યનો બને છે, એટલે કે આપણે સૌએ આ ટેસ્ટ આપવો જ જોઈએ. મિત્રો અહીં કેટલાક પ્રશ્નો મેં શોધીને નીકાળ્યા છે, એટલે કે જે ઓફિશિયલ મટીરિયલ છે એમાંથી શોધીને કેટલાક પ્રશ્નો નીકાળ્યા છે અને એનો ટેસ્ટ લેવા આપણે જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તો જે ગઈકાલનો જીકેનો ટેસ્ટ હતો એમાં જે પ્રથમ 5 કમેન્ટ્સ આવી હતી એમના નામ હું અનાઉન્સ કરી દઉં. તો પ્રથમ છે ગરોડ જીતેન્દ્ર, આમના ક્વેશ્ચન સાચા છે. ત્યારબાદ પડશાલા મરશા, આમના પણ ક્વેશ્ચન સાચા છે, એટલે કે 29 ક્વેશ્ચન સાચા છે 50માંથી. ત્યારબાદ પરમાર પંકજ, આમના 42 પ્રશ્નો સાચા છે 50માંથી, અને એમની કમેન્ટ્સ છે જોરદાર પ્રશ્નો છે, થેન્ક યુ. ત્યારબાદ ખુશી સોલંકી, આમના 33 પ્રશ્નો સાચા છે 50માંથી. પ્રિયંકા મકવાણા, આમના 47 પ્રશ્નો સાચા છે 50માંથી, કોંગ્રેચ્યુલેશન્સ, અને આવી જ તૈયારી ચાલુ રાખો તો તમે જરૂરથી પરીક્ષા પાસ કરી શકશો. તો મિત્રો આ હતા કેટલીક કોમેન્ટ્સ જે સાચા જે ઇન્ટરેસ્ટ લઈને ટેસ્ટ આપે છે, તો તમે કન્ટિન્યુ રાખજો કારણ કે પાસ થવા માટે ખૂબ જ અગત્યનું છે ટેસ્ટ આપવા. તો મિત્રો આજનો ટેસ્ટ આપણે શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્પેપ ચેનલ અને મારું નામ છે સુરેશ પટેલ. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજનામાં મહિલા સાથે ઘરેલું હિંસા થઈ હોય તો ખાલી જગ્યા ભરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. અહીં 4 ઓપ્શન તમે જોઈ લેશો અને હું જવાબ આપું તે પહેલાં તમારે આન્સર આપી દેવાના છે, અને પ્રથમ 5 કમેન્ટ્સ હું અહીંયા એનાઉન્સ કરીશ. તો અહીં જવાબ આવશે બી, DIR. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મહિલા વિકાસ એવોર્ડમાં કેટલા વર્ષની પાત્રતા હોવી જોઈએ. તો જવાબ છે બી, 5 વર્ષની. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વંદે ગુજરાત યોજનામાં રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર કેટલી ચેનલ શરૂ કરવામાં આવી છે. તો અહીં તમારે ઓપ્શન જોઈ લેશો. તો જવાબ છે સી, 24 ચેનલ. ત્યારબાદ ચોથો પ્રશ્ન વિધવા પેન્શન યોજનામાં કેટલી ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ જેથી તેમની લાયકાત ગણી શકાય. તો 21 વર્ષ કે તેથી વધારે ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ કે જેથી તેમને પેન્શન મળી શકે. પાંચમો પ્રશ્ન ઘર દીવડા યોજનામાં કયા કયા પ્રમાણપત્રો રજૂ કરવા પડે છે. તો અહીં જવાબ આવશે સી, એટલે કે વ્યવસાય પ્રમાણપત્ર, BPL નો દાખલો અને આવકનો દાખલો, આ 3 રજૂ કરવા પડે છે. છઠ્ઠો પ્રશ્ન જનરલ તાલીમ યોજનામાં કેટલાની ટૂલ કિટ્સનું વિતરણ કરવામાં આવે છે. ઓપ્શન તમે જોઈ લેશો. તો અહીં જવાબ આવશે સી, 10,000. સાતમો પ્રશ્ન નારી ગૌરવ દિન કયા દિવસે ઉજવાય છે. તો અહીં જવાબ આવશે ડી, 8 માર્ચ. આઠમો પ્રશ્ન રાજ્યમાં હાલ પોલીસ સ્ટેશન એટલે કે કેટલા સપોર્ટ સેન્ટર કાર્યરત છે. અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. ઓપ્શન જોઈ લેશો મિત્રો. તો અહીં જવાબ આવશે એ, 33 સપોર્ટ સેન્ટર કાર્યરત છે. નવમો પ્રશ્ન
બેટી બચાવ અને બેટી પઢાઓ કેટલા જિલ્લામાં કાર્યરત છે? એટલે કે આ જે યોજના છે કેટલા જિલ્લામાં કાર્યરત છે? તો જવાબ આવશે બી 9 જિલ્લામાં. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, માતા યશોદા એવોર્ડ આંગણવાડી તેડાગરને ઘટક કક્ષાનો, એટલે કે જે આમાં કેટેગરી છે, ઘટક કક્ષાનો કેટલો એવોર્ડ આપવામાં આવે છે? તો અહીં આવશે 11,000ની રકમ. તો મિત્રો આ હતો યુનિટ ટેસ્ટ જે મુખ્ય સેવિકાની જે એક્ઝામ આવે છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો મારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ અને વેબસાઇટને પણ સબસ્ક્રાઈબ કરો. મિત્રો પીડીએફ લિંક તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તેના પરથી તમે ક્લિક કરીને પીડીએફ લઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું આપણે, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.